કેમ છો મિત્રો યાર, બધા મજામાં? જેસો તો મિત્રો, અત્યારે જિગ્નેશ કવિરાજનું એક સોંગ છે, બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઠીક છે, તું કહેતી તું મારો સાહેબ, ઠીક છે, પેલું મૂળલાવાળું સોંગ છે. તે સોંગ ઉપર જોરદાર લિરિક્સ વાળું ટેક્સ ઇફેક્ટ વાળું સ્ટેટસ વિડીયો બનાવશું, એ પણ વગર મહેનતે. એ પહેલાં કહી દઉં મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ફક્ત 22% જ લોકો આપણી ચેનલમાં રોજ, ઠીક છે, સબસ્ક્રાઈબ કરેલી છે આપણી ચેનલને. બીજા 70% લોકો રોજ વિડીયો જોવે છે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો તમારા સપોર્ટની જરૂર છે. કોઈ ક્રિએટર કેટલી મહેનતથી વિડીયો બનાવે એની, અને ઠીક છે, કોઈ લાઈક ના કરે કે સબસ્ક્રાઈબ ના કરે તો એને યાર કેવું લાગે? સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. હવે મિત્રો, એક નાનકડો ડેમો અથવા પ્રિવ્યુ વિડીયો જો લો, પછી આવું જોરદાર સ્ટેટસ વિડીયો તમને બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો, અત્યારે ડેમોમાં જોયું, જોરદાર સ્ટેટસ વિડીયો બનાવતા શીખવાડી છે. એની માટે એક એપ્લિકેશનની જરૂર પડશે, અલાઇટ મોશન, જેને પ્લે સ્ટોરથી બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. ફૂલ ડેમો વિડીયો જોવો તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ લિંક છે, ડેમો વિડીયો કરી ત્યાંથી જોઈ શકો છો. તો અલાઇટ મોશન ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા પછી મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો, થોડું સ્ક્રોલ કરશો, એટલે તમને આગળ એક ડેમો વિડીયો લિંક મળશે. એની પર ક્લિક કરીને તમે ડેમો વિડીયો જોઈ શકો છો કે સ્ટેટસ કેવું છે. એની ઉપર આ રીતે ફૂલ પ્રોજેક્ટ લિંક હશે, તે લિંક ઉપર ક્લિક કરવાની છે. ઠીક છે મિત્રો, આગળ જોડે તમને એક જ લિંક હશે આ રીતની ફૂલ પ્રોજેક્ટ, તે લિંક ઉપર ક્લિક કરીને એ લિંકને તમારે અલાઇટ મોશનમાં એડ કરી દેવાની છે. તો જોઈ શકો છો મિત્રો, મેં આગળ ફૂલ પ્રોજેક્ટને કંઈક આ રીતે એડ કરેલો છે. ઠીક છે, ફરીથી હું તમને અલાઇટ મોશન ઓપન કરીને બતાવું. આપણી અલાઇટ મોશન એપ છે એને ઓપન કરશું. ઠીક છે મિત્રો, તો ત્યાં સુધી વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ઠીક છે, અલાઇટ મોશન ઓપન થઈ ગયા પછી આ ગોળ કહું છે પ્રોજેક્ટમાં જશો, એટલે જોઈ શકો છો આ રીતનો ફૂલ પ્રોજેક્ટ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, અને અલાઇટ મોશનમાં એડ કરજો. એ પછી ઓપન કરશો એટલે કંઈક આ રીતે હશે. શરૂઆતમાં આવી જજો, આ ગોળ કરું છું એ પ્લસ ઉપર, ગોળ કરું છું એ મીડિયામાં જજો. તમારા જે પણ ફોલ્ડરમાં ફોટા હોય ફોલ્ડરમાં જતા રહેજો. કોઈ પણ એક ફોટો લઈ લેજો, ફોટો આ રીતે નાનો હોય તો ઉપર ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર, ગોળ કરું છું એ પાંચમા નંબરે, ફિલ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા સાઈડમાં ક્લિક કરજો. સ્ટેટસના એન્ડે જતા રહેજો, ફોટા ઉપર ને ગોળ કરું છું એર ઉપર, એટલે એન્ડ સુધી ફોટો કંઈક આ રીતે આવી જશે. એ પછી એ ફોટાને ખેંચીને તમારે આમ નીચે લઈ જવાનો છે. ઠીક છે મિત્રો, આ રીતે આમ ફોટાની આગળ પકડી રાખશો, આમ ગોળ કરું છું આગળ, અને પછી આમ ખેંચશો એટલે નીચે આવી જશે. આ બધી લિરિક્સ પતે અને નીચે એક સાડો હશે. ઠીક છે, જોઈ શકો છો સાડોવાળી આંખ બંધ હશે, તો એ તમારે ખોલી નાખવાની છે, એટલે કંઈક આ રીતે આવશે. ફોટો નાનો લાગે તો એની પર મોં અને ટ્રાન્સફોર્મર જે ત્રીજા નંબરે જેમ થોડોક ઝૂમ પણ કરી શકો છો. ઠીક છે, એટલે કંઈક આ રીતે સાડો આવી જશે. પછી થોડાક આગળ કરશો એટલે તમારે ટેક્સ્ટ ઇફેક્ટ અંગ્રેજીમાં લખેલી આવે તો એની પર ક્લિક કરવાનું, ડબલ એ ઉપર જવાનું, અને કોઈ પણ એક ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું. જોઈ શકો છો ઘણા બધા ગુજરાતી ફોન્ટ છે. તમારે જો 400 વધારે ગુજરાતી ફોન્ટની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો છે, અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, અથવા ટેલિગ્રામમાં તમને મળી જશે. તે ડાઉનલોડ કરી લેજો. અલાઇટ મોશનમાં કઈ રીતે એડ કરવા એ પણ મેં શીખવાડેલું છે. તો તમારે જેટલા પણ, ઠીક છે મિત્રો, જેટલી પણ મેં એન્ડ સુધી લિરિક્સ લખી છે એ બધા નીચે, ઠીક છે, એ બધી લિરિક્સ ઉપર એક ક્લિક કરવાનું. આ નીચે ગોળ કરું છું, ડબલ ઈ ઉપર જવાનું, ઉપર ગોળ કરું છું, એગર ફોન્ટ ઉપર ક્લિક કરી વ્યૂ હોલમાં જઈને તમને જે પણ ફોન્ટ ગમતો હોય સિલેક્ટ કરી લેવાની. પછી આ પહેલો જ આવી જશે, વારાફરતી સિલેક્ટ કરી લેજો. એમ એન્ડ સુધી કરશો એટલે આ રીતે લિરિક્સ આવી જશે. પછી મિત્રો, તમારું છેલ્લું કામ છે શરૂઆતમાં આવી જજો. શરૂઆતમાં આવ્યા પછી વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. એ પછી નીચે જતા રહેજો. આગળ નીચે આ રીતનો એક બ્લેક સાડો હશે, એને આમ ખેંચીને તમારે એકદમ ઉપર લઈ લેવાનો છે. સોરી મિત્રો, આ રીતનો બ્લેક ઓવરલે વિડીયો હશે, એને ઉપર લઈ લેજો. આ ગોળ કરું છું યારો ઉપર ક્લિક કરશો, ઠીક છે, એટલે આ રીતે આવી જશે. જોઈ શકો છો આ વિડીયો પ્લે થતો નથી, પણ તમે બહાર જઈને ફરીથી અંદર જશો, ઠીક છે, એટલે પ્લે થવાનું ચાલુ થઈ જશે. આ રીતે જોઈ શકો છો. એ પછી એન્ડે જતા રહેજો. અને જો મિત્રો એવું લાગે કે વધારાનો ભાગ છે, ઠીક છે, તો એની ઉપર ને આ ગોળ કરું છું એથી કાપી નાખજો. ઠીક છે, હવે આને સેવ કરશો એટલે તમે શરૂઆતમાં જોયું જોરદાર, ઠીક છે, સ્ટેટસ વિડીયો બની જશે. એની માટે ઉપર ગોળ કરું છું એરો ઉપર, અને ગોળ કરું છું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. તે ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. આપણે મળશું એક નવા વિડીયોમાં.